પરફેક્ટ માપ સાથે આજે આપણે બનાવીશું બજાર જેવા તીખા પાપડી ગાંઠિયાની રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર 100 ml જેટલું પાણી ઉમેરીશું અને 100 ml જેટલું આપણે તેલ ઉમેરીશું. 1/2 ચમચીથી થોડો ઓછો એવો આપણે ગાંઠિયાનો સોડા ઉમેરીશું. પછી બધી વસ્તુને આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેશું. આ પ્રોસેસ કરવાથી પાણીની અંદર હવાના કણ ભરાય છે, જેને લીધે આપણા ગાંઠિયા એકદમ ક્રિસ્પી બને છે. જો તમારી પાસે બ્લેન્ડર ન હોય તો તમે આ પ્રોસેસ હેન્ડ મિક્સરથી પણ કરી શકો છો. તો આપણું મિશ્રણ તૈયાર છે, તો હવે આપણે લોટ બાંધી લેશું. તો તેના માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલો લોટ ચાળીને લઈ લીધેલો છે. કપથી માપીએ તો 1.5 કપ જેટલો લોટ લીધેલો છે અને 2 મોટી ચમચી જેટલો આપણે લાલ કાશ્મીરી મરચું ઉમેરીશું. સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરીશું. પછી આપણે જે પાણીનું મિશ્રણ બનાવીને રાખેલું હતું તે ઉમેરી દેશું. પછી સારો એવો આનો આપણે લોટ બાંધી લેશું. આ માપથી આપણે પરફેક્ટ લોટ બંધાઈ જશે, ઉપરથી આપણે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. તો આ રીતે આપણો લોટ બંધાઈને રેડી છે. પણ આ લોટ ગાંઠિયા બનાવવા માટે બિલકુલ પણ રેડી નથી. તો લોટને આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે સારી રીતે સ્મૂધ કરી લેશું. આ રીતે આપણે લોટને સારી રીતે સ્મૂધ કરીને રેડી કરી લેશું. લોટને આપણે સ્મૂધ કરવા માટે 2-3 ચમચી જેટલું પાણીનો યુઝ કરેલો છે. આ રીતે આપણે મીડિયમ એવો ઢીલો લોટ બાંધી લેશું. આ રીતે મસળવાથી આપણા લોટનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે. અહીંયા મેં પાપડી ગાંઠિયા બનાવવા માટેનો જારો લઈ લીધેલો છે અને હથેળીની મદદથી આ રીતે આપણે લોટને ઘસીને ગાંઠિયા પાડી લેશું. ગાંઠિયા આપણે હથેળીના ભાગથી જ ઘસીને પાડશું. તેલ મેં અહીંયા પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધેલું હતું. તેલ આપણે અહીંયા મીડિયમ જ ગરમ કરીશું. જો તેલ આપણું વધુ પડતું ગરમ હશે તો ગાંઠિયા આપણા બહારથી ક્રિસ્પી તો બની જશે પણ અંદરથી કાચા રહેશે, એટલે તેલને આપણે મીડિયમ જ ગરમ કરીશું. ગાંઠિયા પડાઈ જાય પછી આ રીતે જારાની મદદથી આપણે પલટાવી લેશું ગાંઠિયાને. આ રીતે આપણે જારાની મદદથી ગાંઠિયાને પલટાવતા જશું જેથી કરીને તે એકબીજા સાથે ચોંટી ન જાય. ગાંઠિયા તળવા માટે આપણે 2-3 મિનિટ જેવો સમય લાગશે. જો તમારી પાસે ગાંઠિયા પાડવા માટેનો જારો ન હોય તો તમે તેને સંચાની મદદથી પણ ગાંઠિયા બનાવી શકો છો. તો ગાંઠિયા આપણા સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું. આ ગાંઠિયા આપણે એકદમ બહાર જેવા જ બનીને રેડી થયેલ છે. જો તમને સંચર પસંદ હોય તો તમે આ ગાંઠિયા ઉપર સંચર અને હિંગનો પાવડર છાંટી શકો છો, જેને લીધે ગાંઠિયાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો ગાંઠિયાને હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. તો આપણા બહાર જેવા પાપડી ગાંઠિયા બનીને રેડી છે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.